નમસ્કાર મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 11 વિષય ગણિત વિજ્ઞાન પ્રવાહની અંદર. આજે આપણે ચેપ્ટર નંબર 1 ગણ, ઇંગ્લિશમાં કહેવું હોય તો સેટ, વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, એની અંદર આજે આપણે થિયરી લેક્ચર નંબર 1 જોવાના છીએ. આખું ચેપ્ટર છે અને મેં બે થિયરીની અંદર ડિવાઈડ કર્યું છે, થિયરી 1 અને થિયરી 2. તો આજનો વિડીયો લેક્ચર છે એ થિયરી 1નો છે, જેની અંદર આપણે ગણ કોને કહેવાય છે, ગણને કઈ રીતે લખાય છે, આ ઉપરાંત ગણના કયા કયા પ્રકારો આવે છે એના વિશે ડિસ્કશન કરવાના છીએ. અને થિયરી લેક્ચર નંબર 2 એની અંદર આપણે વાત કરવાના છે કે ગણ પર થતી ક્રિયાઓ, જેમ કે યોગ ક્રિયા છે, છેદ ક્રિયા છે, પૂરક ક્રિયાઓ છે, દ મોર્ગનનો નિયમ છે, એના વિશે ડિસ્કશન કરવાના છીએ. તો મિત્રો, ચેપ્ટરને સમજતા પહેલાં ખાસ એક આગ્રહ છે કે પહેલાં થિયરીને સમજજો, કારણ કે જો થિયરી આવડશે તો જ ચેપ્ટર આવડશે મિત્રો. એટલે ખાસ તમારો વધારે સમય ન બગાડતા, જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો, જેનાથી તમે અવનવા નોટિફિકેશનો તમને મળતા રહે, જેનાથી તમે તમારું જે નોલેજ છે અંદર વધારો કરી શકો. તો વધારે સમય ન બગાડતા શરૂ કરીએ. ગણ કોને કહેવાય? મિત્રો, ગણ છે ને, ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, કોઈ વ્યાખ્યા આપી શકાતું નથી. પરંતુ આપણે ગણને સમજવું હોય તો આપણે સાદી ભાષામાં સમજી શકીએ કે ગણ એટલે એક સમૂહ, અને સમૂહની અંદર કેટલા સભ્યો છે તેને ગણના સભ્યો કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. માની લો કોઈ એ વસ્તુ એ છે ગણ, એની અંદર 1, 2 અને 3 આ ઘટકો છે. તો આ ગણ જે છગડીયા કૌંસમાં લખાય છે આને કહેવાય આખો ગણ, એક સમૂહ કહેવાય. ગણ એ કહેવામાં આવે છે, અને ગણ એ કહેવામાં આવે છે. એની અંદર ઘટકો કેટલા છે? 1, 2 અને 3. તો એની અંદર 3 ઘટકો થઈ ગયા. હવે આ ગણ જે લખો આપણે એને બે રીતે લખી શકાય છે, જેની અંદર પહેલી રીત છે યાદીની રીત છે, અને બીજી રીત છે એ ગુણધર્મની રીત છે. તો સમજીએ કે યાદીની રીત કોને કહેવાય, ગુણધર્મની રીત કોને કહેવાય. મિત્રો, તો એની અંદર પહેલું હું તમને લખું તો મને લખી શકાય કે ગણ લખવાની પહેલી રીત કઈ છે? યાદીની રીત. અને યાદ આ ઉપરાંત બીજી રીત છે એ કઈ છે? ગુણધર્મની રીતે હું ગણને લખી શકું છું અથવા દર્શાવી શકું છું. હવે યાદીની રીત કોને કહેવાય એ આપણે સમજીએ. તો મિત્રો, માની લો કે યાદીની રીત છે એને જે કોઈ તમને ગણ એ આપ્યો છે, ગણ એ, એના તમને એમ કીધું છે કે ગણ એ છે એ શું છે? તો કે ગણ એ 6 થી નાની અયુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. તો તમે આને લખો એમ તમને કીધું હોય તો તમે આને યાદીની રીતે લખી શકો. કઈ રીતે? તો કે એ બરાબર છગડીયા કૌંસમાં 1, 3 અને 5. 5 થી મોટું જવાય નહીં, કારણ કે આપણને 6 થી નાનું કીધું છે. તો 1, 3, 5 અયુગ્મ સંખ્યા એકી સંખ્યા, તો એકી સંખ્યા અમે લખી દીધી, તો આને યાદીની રીત કહેવાય. એટલે યાદીની રીતમાં ટૂંકમાં તમારે કેવું હોય તો યાદીની રીત એ છગડીયા કૌંસની અંદર અને બે સભ્યો વચ્ચે અલ્પવિરામ કરીને લખાય છે. આને શું કહેવાય? યાદીની રીત કહે છે. ગણ લખવાની કઈ રીત? મિત્રો, યાદીની રીત કહે છે. ગુણધર્મની રીતની વાત કરીએ તો ગુણધર્મની રીતના અંદર કોઈ ગણ છે એ ચોક્કસ ગુણધર્મનું પાલન કરતો હોય. હવે તમે એમ કહો સર કાંઈ સમજાવું નહીં, તમે બોલો છો કે ખબર પડતી નથી, તો ચાલો હું તમને સમજાવું ઉદાહરણ દ્વારા. માની લો કે તમને એમ કીધું છે કે એ બરાબર એ ઈ આઈ ઓ અને યુ, આવું તમને કીધેલું છે. તો હવે હું ગુણધર્મની રીતે લખવું હોય તો આ રીતે લખી શકું ગણ એને, કે એ બરાબર, જો આ યાદીની રીત છે. કઈ રીત છે મિત્રો? જોયું તમે, આ કઈ રીત છે? યાદીની રીત, જેની અંદર અલ્પવિરામ કરી અને બે સભ્યો લખેલા છે અને છગડીયો કૌંસ કર્યો છે. હવે ગુણધર્મની રીત કોને કહેવાય? તો કે છગડીયો કૌંસ તો કરવાનો જ, પરંતુ લખવાનું કઈ રીતે? તો કે એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરના સ્વર છે. શું છે? સ્વર છે. તો આને કહેવાય ગુણધર્મની રીત. કે ગુણધર્મ ચોક્કસ કયો છે? કે અંગ્રેજી મૂળાક્ષરના સ્વર છે. તો આ એ આઈ ઓ યુ શું છે? એ સ્વર છે. તો ચોક્કસ આ મેં ગુણધર્મ લખ્યો એનો. તો આવું થઈ ગયું, ગુણધર્મની રીતે થઈ ગયું. આના દાખલા તમારે 1.1ની અંદર આપ્યા છે, આપણે એને સોલ્વ કરીશું. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે, તમે ત્યાંથી સંપૂર્ણ ચેપ્ટર નંબર 1ના બધા જ વિડીયો લેક્ચર નિહાળી શકશો મિત્રો. તો આ બે રીત થઈ ગઈ, યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે જોઈએ કે ગણના પ્રકારો કયા કયા આવે. એની અંદર પહેલો પ્રકાર છે, કયો પ્રકાર? પહેલો પ્રકાર એકાકી ગણ. કેવો મિત્રો? એકાકી ગણ. કોને કહેવાય એકાકી ગણ? તો કે જેમાં
માત્ર એક જ સભ્ય હોય ને તેને એકાકી ગણ કહે છે. ઉદાહરણ તરીકે ઉદાહરણ લઉં તો એ બરાબર બે છગડીયા કૌંસમાં એક જ સભ્ય છે, જુઓ તો આવા ગણને એકાકી ગણ કહે છે. નંબર બે લખું ખાલી ગણ. બીજો પ્રકાર કયો છે? ખાલી ગણ, જેની અંદર જે ગણમાં સભ્ય હોતા નથી એટલે સભ્ય ન હોય તેવા ગણને કેવો ગણ કહેવાય? ખાલી ગણ કહે છે. એને સંકેતમાં, ખાલી ગણને સંકેતમાં ખાલી છગડીયો કૌંસ એટલે વચ્ચે કંઈ લખવાનું નહીં, અથવા તો ફાઈની નિશાની વડે દર્શાવવામાં આવે છે. ખબર પડી તમને? જોયું અહીંયા ખાલી છગડીયો કૌંસ અથવા તો ફાઈ નિશાની વડે કોને દર્શાવવામાં આવે છે? ખાલી ગણને દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયા ગણના પ્રકારો એક અને બે. હજી છે, શાંતિથી રાખો, હજી બે છે, હજી બે ત્રણ છે. પહેલો, બીજો, ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર છે એ અરિક્ત ગણ છે. કહો છે અરિક્ત ગણ. અરિક્ત ગણ એટલે ખાલી ન હોય ને, ખાલી ન હોય તેવા ગણને કેવો ગણ કહેવાય? અરિક્ત ગણ. એટલે કે જેની અંદર સભ્યો આવેલા હોય એવા ગણને કયો ગણ કહેવાય? અરિક્ત ગણ કહે છે. નંબર ચાર જોઈએ, ઉપગણ. શું મિત્રો? ઉપગણ. ઉપગણ કોને કહેવાય? પેલા વ્યાખ્યા આપો તમને. કોઈ એ છે, એના તમામ સભ્યો ગણ બીની અંદર આવેલા છે તો તેને એ ઉપગણ બી કહેવામાં આવે છે. માની લો, ઉદાહરણ જોઈએ. સર ન ખબર પડે, હાલો ઉદાહરણ જોઈએ, કાંઈ વાંધો નહીં. ન ખબર પડી હોય તો ઉદાહરણ તરફ તમને સમજાવું. એ બરાબર બે અને ત્રણ છે અને બી બરાબર તમને આપેલું છે બે ત્રણ ચાર અને પાંચ. તો જુઓ આ એ છે, એના સભ્યો કયા કયા છે? બે અને ત્રણ. તો બીમાં બે અને ત્રણ તો આવે જ છે. તો આને આપણે આ રીતે લખી શકાય સંકેતમાં, એ ઉપગણ બી. આ ઉપગણ નિશાની, આ ઉપગણની શું છે? નિશાની છે. એને સબસેટ પણ કહેવાય, એ સબસેટ બી અથવા તો એ ઉપગણ બી કહેવામાં આવે છે. ખબર પડી તમને? આ એનું સંકેતમાં મેં લખી દીધું. તો આ ઉપગણ થઈ ગયું, એ ઉપગણ બી વડે દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ ગણ હોય ને એના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આવે, એટલે આ બંનેના ઉપગણો તમને મળે. તમે આમે લખી શકો કે એ ઉપગણ બી છે, પરંતુ સ્પેસિફિક એની વાત કરું હું એ ગણ માટે ઉપગણોની સંખ્યા. તો કે જો ગણમાં એન સભ્યો હોય, આમાં કેટલા સભ્યો છે? બે સભ્યો છે. પણ હું જો લઉં એન સભ્યો હોય તો ઉપગણની સંખ્યા ટુ રેસ ટુ એન થાય છે. શું થાય છે? ટુ રેસ ટુ એન સૂત્રથી આપી શકાય છે. હવે એન બરાબર કેટલા છે? બે છે. તો હું બે મૂકું ને, જોઈજો ઉદાહરણ તરીકે સૂત્રમાં ટુ રેસ ટુ શું મૂકું? ટુ. તો જવાબ શું આવે? ચાર. તો આ ગણ એને પોતાના ઉપગણો કેટલા હોય? ટોટલ ચાર ઉપગણો હોય, અન્ય ઉપગણો એ સિવાયના. કયા કયા? જો આ રીતે લખવાનું હોય, ઉપગણો લખું છું. એક તો પહેલો ઉપગણ ખાલી ગણ હોય. શું હોય? ખાલી ગણ. કોઈ પણ ગણ હોય એને બે કોમન ઉપગણો હોય, એક તો ખાલી ગણ બધામાં આવે અને પોતે પોતાનો ઉપગણ હોય એ આવે. એક નથી ખબર પડતી સર, હાલો તમને સમજાવું. નથી ખબર પડતી ને તમને, ચાલો સાદી ભાષા સમજાવું. એની વાત કરીએ છીએ આપણે. તો પહેલો સભ્ય શું હોય? ફાઈ. બીજો સભ્ય બે, ત્રીજો સભ્ય ત્રણ અને ચોથો સભ્ય પોતે પોતાનો ઉપગણ હોય, એટલે આનું આ લખવાનું બેઠું બે ત્રણ. હવે ખબર પડી? આ થઈ ગયા ઉપગણો એક બે ત્રણ ચાર. ચાર કીધા હતા આપણે, તો ચાર લખી નાખ્યા. હવે હું તમને બતાવું કોમન કયા હોય. તો કે આ અને આ એ બધામાં આવશે. એટલે શું? તો કે ખાલી ગણ બધામાં આવશે. આ લખો તો ખાલી ગણ આવશે. અને આ ક્યાં આવશે? તો કે આમાં શું છે? આખું છે બે ત્રણ ચાર પાંચ. તો બે ત્રણ ચાર પાંચ આખું અહીંયા આવશે. હવે સમજાણી આખી વાત? હા, તો સમજાય જ જાય ને. તો આટલું લખી નાખ્યું મેં. તો આ થઈ ગયા ઉપગણોની સંખ્યા. હવે આ ઉપગણ હોય ને એને ઉચિત ઉપગણ કહેવાય. ઉચિત ઉપગણ કે એ ઉપગણ બને છે એમ. આ તો બધામાં કોમન છે એટલે એ કોમનને કાંઈ ન કહેવાય. પણ આ જે પ્રોપર ઉપગણ કયા છે? બી અને ત્રણ. તો એને ઉચિત ઉપગણ કહે છે. હવે ખબર પડી? કાંઈ ખબર પડે છે ને બધી વસ્તુ. તો આ રીતે એને ઉચિત ઉપગણ કહેવામાં આવે છે. હવે આગળ આવે ઘાતગણ. નંબર પાંચ, ઘાતગણ કોને કહેવાય? તો ગણ એ
ના ઉપગણથી બનતા ગણને ઘાતગણ કહેવામાં આવે છે. તો ઘાતગણ આપણો કયો બેનો? એને પી ઓફ એ વડે દર્શાવવામાં આવે. જો ઘાતગણને સંકેતમાં કોના વડે દર્શાવવામાં આવે? પી ઓફ એ વડે. તો ઘાતગણ કોને કહેવાય? તો કે ગણ એ છે એના એનાથી બનતા ગણ એ છે એનાથી બનતા ઉપગણને ઘાતગણ કહેવામાં આવે છે. એટલે ગણ એ છે આપણી પાસે, એનાથી ઘાત ઉપગણ કયા બીના? આ બધા ઉપગણ બીના, એક બે ત્રણ ચાર. તો આને શું કહેવામાં આવે છે? ઘાતગણ પી ઓફ એ કહેવામાં આવે છે, કારણ કે એને પી ઓફ એ વડે સંજ્ઞા વડે દર્શાવાય. એટલે એને પી ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. આ મોટો સગડિયો કાઉસ કરી નાખું ને, તો આ થઈ ગયો મારો ઘાતગણ. હવે ખબર પડી તમને કે ન ખબર પડી હજી? તો આને કહેવાય ઘાતગણ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ખ્યાલ પડે છે ઘાતગણ. આગળ વધીએ થોડાક. ઉચિત ઉપગણની સંખ્યાનું સૂત્ર આવે. ઉચિત ઉપગણ શોધવાનું સૂત્ર, એટલે સંખ્યા શોધવાનું સૂત્ર. સંખ્યા 2n તો હતું જ, રેડી? ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર 2n, પણ એમાં બે કોમન હોય તો માઇનસ બે કરી નાખો તો ઉચિત ઉપગણ મળી ગયા. તો આ સૂત્ર થઈ ગયું 2n-2, એ ઉચિત ઉપગણ શોધવાનું શું છે મિત્રો? સૂત્ર છે. આગળ વધીએ. હજી બે ત્રણ પ્રકારો છે. છઠ્ઠો પ્રકાર સાર્વત્રિક ગણ. કેવો મિત્રો? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણની આપણે વાત કરીએ તો માની લો કે કોઈ ગણ બે વસ્તુ છે, ગણ એ છે અને ગણ બી છે. આ બે વસ્તુ આપણી પાસે છે, એની અંદર એક બે સભ્યો છે પેલાની અંદર, અને બીજાની અંદર ત્રણ ચાર અને પાંચ સભ્યો છે. તો ગણ એ અને ગણ બી થી બનતા ગણને કેવો ગણ કહેવાય? સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે, અને યુ વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર એના ઘટકો હોય અને બીના ઘટકો રહેલા હોય છે. જોયું તમે? એક બે આના આવી ગયા, ત્રણ ચાર પાંચ આના આવી ગયા. તો આવા ગણને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે, જેને યુ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે. તો આવા ગણને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. ઓકે, ડન, ક્લિયર થાય છે? એટલી વસ્તુ સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સરળ અને સાદી ભાષામાં મેં તમને ગણની તમામ માહિતી આપી. થોડુંક બાકી છે તો એની પહેલાં આને ઇરેઝ કરી નાખું. તમારે સ્ક્રીનશોટ લેવો લઈ લીધો હશે. આગળ વધીએ. સાતમો પ્રકાર આપણે જોઈએ. સમાન ગણ કોને કહેવામાં આવે છે? છ પ્રકારો આપણે જોઈએ. છઠ્ઠો પ્રકાર સાર્વત્રિક ગણ આપણે જોયો અહીંયા. સાતમો પ્રકાર જોઈએ સમાન ગણ. શું મિત્રો? સમાન ગણ. કોઈ ગણ એ અને બી આપેલા હોય તમને, એક બે ત્રણ ચાર, અને કોઈ ગણ બી આપેલો હોય એની અંદર ચાર બે એક ત્રણ આમ ઘટકો હોય, આડાવાળા ઘટકો હોય, તોય આ બંને ગણને કેવા ગણ કહેવામાં આવે છે? સમાન ગણ કહેવામાં આવે છે, કારણ કે એ બરાબર બી બંનેની અંદર ઘટકો સમાન છે. એટલે કે જે ગણની અંદર, જે બે ગણની અંદર ઘટકો સમાન હોય તો આવા ગણને શું કહેવામાં આવે છે? સમાન ગણ કહેવામાં આવે છે, અને એ બરાબર બી વડે દર્શાવવામાં આવે છે. તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે સમાન ગણની અંદર. છેલ્લો ટોપિક છે આપણો, સંવૃત અને વિવૃત અંતરાલ કોને કહેવામાં આવે છે? તો આપણે પહેલું જોઈએ એની અંદર સંવૃત અંતરાલ કોને કહેવામાં આવે છે અને વિવૃત અંતરાલ કોને કહેવામાં આવે છે. તો પહેલું જોઈએ વિવૃત અંતરાલ. તમારા માટે આ નવી વસ્તુ છે, તમે નામ પણ પહેલી વાર સાંભળેલો છે કે વિવૃત અંતરાલ કોને કહેવામાં આવે છે. હવે હું તમને એમ કહું કે બે અને પાંચ ની વચ્ચેની તમામ સંખ્યાઓ અમારે જોઈ છે. કોની કોની વચ્ચેની? બે અને પાંચ વચ્ચેની જોઈ છે. એની અંદર બે અને પાંચ આવવું જોઈએ નહીં, સોરી, બે અને પાંચ. તો આ રીતે લખાય, ઓપન બ્રેકેટની અંદર બે અને પાંચ. કેવો બ્રેકેટ? ઓપન બ્રેકેટ. આનો મતલબ શું થાય? તો કે બે અને પાંચ લેવાની સંખ્યા રેખા આપણે દોરીએ તો અહીંયા હોય બે, ત્રણ, ચાર અને પાંચ હોય ને, તો આની વચ્ચેની લેવાની બધી સંખ્યા, આની વચ્ચેની, પરંતુ આ બેનો ખાલી રાખવાનો ગોળ મીંડા. કેવા રાખવાના? ખાલી રાખવાના. જો આ રીતે તો આને કહેવાય વિવૃત અંતરાલ, અને સંવૃત અંતરાલ કોને કહેવાય? તો એની અંદર મિત્રો આ રીતે લખાય છે, બે અને પાંચ એને ચોરસ બોક્સની અંદર લખાય છે, એટલે કે ક્લોઝ બ્રેકેટ. ઇંગ્લિશમાં કહેવાય તો શું આવે? ક્લોઝ બ્રેકેટની અંદર લખાય છે, જ્યારે આને ઓપન બ્રેકેટની અંદર લખાય છે. ખ્યાલ પડ્યો આખો? આને ક્લોઝની અંદર, આને ઓપન, આને ઓપન બ્રેકેટની અંદર, ને આને ક્લોઝની અંદર લખાય છે. સંખ્યા રેખા આપણે દોરીએ, અહીંયા બે હોય, ત્રણ, ચાર,
પાંચ આ રીતે હોય તો આની વચ્ચેની બધી સંખ્યા લેવાની. ઓકે ડન ક્લિયર. પરંતુ સૌરૂપની અંદર શું હોય તો કે આ બી અને પાંચ બે લેવાના, એટલે આ વખતે મીંડા ઘાટા કરી નાખું, બી અને પાંચ પણ લેવાના છે. આની અંદર બે અને પાંચ લેવાનું નથી અને વચ્ચેને લેવાનું, પરંતુ આ વચ્ચેનું અને બે અને પાંચ બધું લેવાનું છે. તો આને કહેવાય સંવૃત અંતરાલ કહે છે. અને બીજી એક ખાસ મિત્રો વસ્તુ, એન એટલે શું થાય પ્રાકૃતિક સંખ્યા, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા, ક્યુ એટલે સમય સંખ્યા, આર એટલે શું થાય વાસ્તવિક સંખ્યા થાય છે. ઝેડના તમામ ઘટકો એટલે કે એકથી શરૂ થાય, એક બે ત્રણ હું ગણની રીતે લખું છું. આની અંદર શું હોય ઝેડની અંદર તો કે ઝીરો આવે, ત્યારબાદ માઇનસ એક, સોરી આ બાજુ પ્લસ એક બે આમ જાય, આ બાજુ માઇનસ એક માઇનસ બે અનંત સુધી જાય. ક્યુ એટલે સમય સંખ્યા, તો કે પી અપોન ક્યુ વાળી બધી જ સંખ્યા જેમાં આવે આની અંદર. અને આર એટલે શું થાય તો કે બધી જ સંખ્યા કોની અંદર સમાયેલી હોય, વાસ્તવિક સંખ્યા અંદર સમાયેલી હોય. તો આપણે લખી શકીએ કે એન ઉપગણ ઝેડ ઉપગણ ક્યાં આવેલો હોય છે, આરની અંદર આવેલો હોય છે. તો ક્યુ ઉપગણ આર ની અંદર આવેલો હોય છે એવું આપણે લખી શકીએ છીએ. ઠીક છે, તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે વિડીયો લેક્ચરની અંદર. કાંઈ પણ કન્ફ્યુઝન જેવું લાગે તો અમને નીચે કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો. ફરી મળું છું ત્યાં થિયરી લેક્ચર નંબર ટુ જોશું. અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો. જય હિન્દ જય ભારત.